કડોદરાના આકડા મુખી હનુમાન મંદિર પાસે દર્શન કરવા ગયેલા એક યુવકને ત્રણ અજાણ્યા એ સમય છાતી અને પેટના ભાગે ચાકુના ઘા ઝીકી તેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન લૂંટ ચલાવી નાશ છૂટ્યા હતા. જ્યારે હુમલાનો ભોગ બનેલા યુવકને સારવાર માટે સ્વિમિયર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. કામરેજ તાલુકાના ઉંભેડ ગામ ખાતે રહેતી યુપીવાસી મહિલા અને તેના ભાણેજને ઉંભેડ મૂકવા માટે આવેલા આદિત્ય કુમાર પાંડે કડોદરા ચોરસ્તા પાસેના અકડા મુખી હનુમાન મંદિરે દર્શન કર્યા બાદ પરત ઘરે જતો હતો. તે વખતે ત્રણેય સમય તેને ચાકુના ઘા ઝીકી તેની પાસેથી મોબાઈલ ફોન ખિસ્સામાંથી રોકડા 400 ની લૂંટ કરી નાશ છૂટ્યા હતા. લૂંટારુઓ અને હુમલાનો ભોગ બનેલા આદિત્ય પાંડેને વધુ સારવાર માટે સુરતની સ્વિમિયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ અંગે કડોદરા પોલીસે 3000 ઇસમો સામે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.